ઈડર ખોખાનાથ મહાદેવ કુંડ અને સપ્તેશ્વર મહાદેવ મંદિર માટે પ્રવાસન વિભાગ દ્વારા ફાળવાયેલા 4-4 કરોડની માતબર રકમના કામમાં ગુણવત્તા વગરના જોવા મળે. સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઈડરિયો ગઢ ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ઈડરિયા ગઢ પર ઐતિહાસિક અને પૌરાણિક કેટલાક જોવાલાયક સ્થળો આવેલા છે, જેમાં એક સ્થળ છે શહેરના કુંડ વિસ્તારમાં આવેલ ખોખાનાથ મહાદેવ મંદિર પાસે આવેલ કુંડ, જેને ખોખાનાથ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં નગરજનો હરવા ફરવા અને ખોખાનાથ મહાદેવ દાદાના દર્શનાર્થે આવતા હોય છે. ખોખાનાથ કુંડને વિકસાવવા પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2019માં રૂપિયા 4 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી. કુંડના ડેવલપમેન્ટનું કામ સ્થાનિક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કુંડનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે કામો મંથરગતિ અને ગુણવત્તા વગરનું કરવામાં આવી રહ્યું છે. આટલા વર્ષ વીતવા છતાં મંથરગતિએ ચાલતા ખોખાનાથ કુંડના કામકાજને હજુ સુધી પૂર્ણ થયું નથી અને કુંડના મુખ્ય ગેટ ઉપરની ભાગે સિમેન્ટના પોપડા ઉકળેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ગેરરીતિ આચરી હોવાનું આ દ્રશ્ય જોતા પ્રતીત થાય છે. ઈડર શહેરના નગરજનો ઈચ્છી રહ્યા છે કે કામ ઝડપી અને ટકાઉ કરવામાં આવે. તંત્ર દ્વારા ક્યાં સુધી આવા હલકી ગુણવત્તાના કામો કરનારા કોન્ટ્રાક્ટરોને સાવરવામાં આવશે અને ક્યારે આ અધધ રકમ ફરવાયેલ ખોખાનાથ કુંડનું કામ પૂર્ણ થશે, જેની શહેરી જનતા કાગડોરે રાહ જોઈ રહી છે. ઈડર ખોખનાથ કુંડની જેમ સપ્તેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન વિભાગ દ્વારા સપ્તેશ્વર મહાદેવ મંદિર ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મંદિરના પ્રમુખ કરશનભાઈ પટેલે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. ટ્રસ્ટી મંડળને વિશ્વાસમાં લીધા વગર કોન્ટ્રાક્ટર દ્વારા મનમાનીથી ડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું છે. કામ થયાની માહિતી માંગવા છતાં એ પ્રવાસન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી, તેમજ ગ્રાન્ટ ફાળવવામાં તો આવી છે, પરંતુ હજુ સુધી સપ્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને હજુ સુધી કોઈપણ કામકાજનું હેન્ડઓવર કરવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે તે પહેલાં જ કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી ગઈ છે. સપ્તેશ્વર મહાદેવ મંદિર અને ઈડર કુંડના ડેવલપમેન્ટનું કામ થયેલી ગેરરીતિ સામે પ્રવાસન વિભાગ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરશે કે કેમ, એ તો હવે આવનારો સમય જ બતાવશે. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. ઐતિહાસિક નગર ઈડરની અંદર પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે 4 કરોડ રૂપિયાની માતબર રકમ ઈડરની અંદર ખોખાનાથ મહાદેવના મંદિરની બાજુમાં આવેલા ખંડ પાસે અને ગઢ ઉપર રોશની કરવાની અને ઓપન એર થિયેટર બનાવવાની ગ્રાન્ટ 4 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવેલી હતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા કેટલાય સમયથી આ ગ્રાન્ટ ફાળવ્યા પછી મંથરગતિએ કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મિલીભગત હોય એવું દેખાઈ રહ્યું છે અને અત્યારે હાલ આ વિસ્તારની પ્રજા સ્વયંભૂ ત્યાંથી એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે, પોપડા પકડી ગયા છે, હજી તો કામ પૂરું થયું નથી, છતાં પણ આ કામમાં ભ્રષ્ટાચારની બહુ આવી રહી છે. સાથે સાથે ઈડર તાલુકાના સપ્તેશ્વરનો વિકાસ કરવા માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પ્રવાસન ક્ષેત્રે. ત્યાંના પણ એ વિસ્તારના આગેવાનો અને ત્યાંના પ્રવાસીઓ તરીકે આવતા લોકોની બહુ મોટી છે કે કામ ખૂબ મંથરગતિએ ચાલી રહ્યું છે અને ત્યાંના આગેવાનો અને રૂબરૂ મુલાકાત લે તો તેઓ પણ મોટી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આવી મિલીભગતથી પ્રવાસન ક્ષેત્ર અને ધાર્મિક સ્થાનોમાં પણ કટકી કરવાનું જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને પોતે ધાર્મિકતાવાદની વાતો કરતી હોય ત્યારે આ પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે ઈડર તાલુકા અંદર ફાળવાયેલી ગ્રાન્ટની અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવું ફલિત થાય છે અને નિષ્પક્ષ તપાસ થાય અને ઈડરની પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે જાગો. આવા પ્રવાસન ધામ વિકસાવવા માટે અને ધાર્મિક સ્થળોને વિકસાવવામાં પણ જો કટકી થતી હોય અને આવા એમ કે ભ્રષ્ટાચારીઓ તરીકે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આવા તકલાદી કામો થતા હોય ત્યારે ચોક્કસપણે ઈડરની પ્રજાએ જાગૃત થવું જોઈએ. આવનારા દિવસોની અંદર આ પ્રશ્નને સમગ્ર પ્રજાની વચ્ચે લઈ જઈ ઉજાગર કરી અને ચોક્કસ આંદોલનના માર્ગે નિષ્પક્ષ તપાસ થાય અને ચોક્કસ આની અંદર જે કસૂરવારો હોય એમની સામે પગલો લેવાય એવી